વળી એક તો આ અમારા વિભય પાછા છેલ્લે હદે આવીને બધું નાટક ચાલ્યું સખી છે, સોળીવાન બધું આલી દેવું છે, સોળીવાન કી બધું આલી દેવું છે. અને પાછું અમારા તો ટીણિયાને તો પાછા ત્રણ હાંઢું ત્રણ સોળીવાન બેસી ના કરતી પહેલાં પહેલાં પોકી દઈએ કે સાંજનો કીધું એટલે તૈયાર થઈ જાઓ, તૈયાર થઈ જાઓ ટીણિયા. એ ટીણા થઈ જાઓ સર, બાયડીને તૈયાર થયો. તમે આવી ગયા? અલ્યા બે સારા પાલીને આવ્યો. મારા પાસે પડી તે ચાલી રહ્યું બેટા, જે માગવું એ માગી લેજે. જો અત્યારે બાપો તારા જો બધા જમયો નાલવા બેઠો છે, તે જે મિલકત ને માલ જે તમારે ઘર લેવો તો ઘર ને હક તો બધોનો થાય કે? પણ બાપા એ તો બધા હરખું ચાલશે કે? બધોને હરખું આલશે, પણ તમે મગજ માંથી વિચારી કે આપડા કોમ માં એવી રીતે માગજો. એમ કહું શું કીધું? કશું વાંધો નહીં, લેજો ઝડ પોકે તો પછી ઘર વાગજો. એ કોઈ તાળો બાળો મારવો નહીં, તું આડું કે ને હોય આપણા ઘેર થી હોય સર ઘર માં લૂંટી જ હોય નહીં. કશું વાત જોવો બેટા, તારા બાપો છે ને આ છેલ્લી ઘડી હવે કી છે મારા સોળીઓ ને આલી દેવું છે બરાબર. અને અમારે તમે ત્રણ બુનો તો પછી તમે હરખી થી કોઈક મારે તમારી રીતે જે લેવું હોય ને મારા તો આ છુનકાલ નહીં. હરિરામ હરિ કૃષ્ણ જગન્નાથ. હે પ્રભુ, બસ જમય ફોન કર્યા છે, તે જમય બધા છૂટ્યા છે ભાઈ. મારી માને શગન 12 વીઘા જમીન છે પોતાની, 12 વીઘા જમીન છે નાના. અને આગળ પાછળ કોઈ સ નહીં, ડોશી હતી તે શિખર મકોડો કઈ મળી જઈ. બોલો મકોડો કહ્યું તે મળી જઈ, એ તો જતી રહી. અને આગળ પાછળ કોઈ કાકા કે ભા કે માસી કે માહો કોઈ સત નહીં, તે 12 વીઘા જમીન છે એ બસ જમીન આપી દેવીશ. 4 વીઘા 3 જમીનો છોડીઓ જમીન આપી દેવી છે એટલે શાંતિ થઈ જાય. નાના પેચલ ફોન કરી બોલાયા છે કે ભાઈ ફટાફટ જમી આવો. અને પછી ભેગા થઈને લડું ભાઈ, કોઈકને 5 વીઘા બાગમાં હોય તો પેલા ઓમ કરીને ઝઘડો થાય. એના કરતી વળકર બોલાવીને સોખવટ કરવી સારી કે ભાઈ જો 4 વીઘા તમારી, 4 વીઘા તમારી, 4 વીઘા તમારી. તમારે જે કરવું હોય અંદર આકડી આવવા હોય તો વાવ, પણ હું છૂટો થઈ જાઉં પછી સીધી વાત પૂરી થઈ જાય. એટલે પછી મારે હવે જીબુ છેટલું ભાઈ 3 વર 60 વર 63 વર જે ચિઠ્ઠી કપાઈ જાય સ્વર્ગમાંથી ઉતરું વિમાન ભાઈ. તાન હું ગમે ત્યારે પૂંછરું પકડી જવું પર ઉપર, કોઈ નક્કી નહીં જગ્યા ના હોય તો પાડા ઉપર પૂંછરું પકડી જવું પર. ભાઈ આ તો ભાઈ યમરાજ રાજા છે, ગમે ત્યાં લેવાવું. હા કરતા કરતા હતા હતા આવું હોય કાંઈ રોતો બધો રોતો હોય તો હતા હતા જ હોય. એટલે કીધું પાડાવ 4 વીઘા જમીન આલી દે એટલે એનો ફેસલો પછી થઈ જાય. આવ નાના આ જિંદગીમાં માની છો શું કરવાનું, તાને છોડીએ ને આવ્યું બધું ઉગી ને આગળ બીજું હું. અને આપણે શું આગળ પાછળ કોઈ છ આ ઘર છે એ ઉપર પત્રો છે, અંદર એક ગેસનો બાટલો છે ને સગડી છે, આખો દાડો શાક બની ખાવાનું. તાણે હું હા લાવો ને થોડો ઘણો શા બની દઉં, શા પી અને પછી શાંતિથી બેહું. આ આદુનો શા બનાવું સાત તો. એ હરિરામ હરિરામ, હવે હળા કે હળા શમ પાસા પગ રાખો છો તમારા હા હરો હાલવા બેઠા છે ને બધું કેમ પાસા પગ રાખે બાપા? અલ્યા કરિયા હા બોલો ને બાપા, કજો તારા હા હરા કેટલી જમીન છે? અલ્યા ઈવન જો હા 12 વીઘા જમીન છે. હારો હારો રૂપિયા વાળો છે, રૂપિયા વાળો છે. આ તણ આજ કોમમાં આવ્યો છે, આજ કોમમાં આવ્યો છે. આમ તો ખતરનાક કહેવાય કે રૂપિયા આટલા બધા હાસવી રાખે છે, જમીન હાસવી રાખી છે. વાત સાચી છે, પણ કાળું હું કહું છું એ ચાર તમે ત્રણ હાડું કે પણ હું કઉ છું પેલી જમીન છે ને રોડ ટચ 4 વીઘા આવા બાપા જે આવે લઈ લેવું. તો મફત નું આવે તમે હું ના
અલ્યાઈ ના તો રૂપિયા ખબર છે, એ સિટીઝન પણ રોજ ટચ છે ખબર છે ને, એટલે તારા એ જ માગવાની કે બાપા હું તમારી સેવા કરું છું કે હું તો તમારે નહીં બધું રાખતો કે બાપા તમે આરી મને હાલો કે ગમે છે થોડી સેટી છે પણ નકલી નખાઈ દેવું જોજે ને, રૂપિયા આવું એટલે જો ને. હા ના વળી વળી લક્ષ્મી સોલ્લો કરવા આવી છે ને તો હું કપા ઊંધું મૂઠું કરો છો, એ આગળ પાછા તો તારા હા હરાન કશું કોઈ છે નહીં, અને સોળી ના લીધી માં શું અવર્થ જવાનું છે. કાલ ઉઠીને સોળ્યો એમ કહે કે ના ભાઈ મારો બાપો હારો હતો તે મરતા મરતા આટલું કરતો અમાઈ લે બોલો. હા ભળ હા એ બાળી હોભળે ના ને મારી કોન ખોલીને વાત હોભળ. હા બોલો બોલો. પેલી 4 વીઘા તારો હા હરાન છેલ્લી જમીન છે? 12 વીઘા જમીન છે. તેમાંથી 4 વીઘા આવશે. તમે ત્રણ છો ને? ત્રણ હાટું છે. મો 4 વીઘા ભાગ મો આવો. 4 2 8 4 3 12 4 વીઘા તારા જમીન આવશે. 4 વીઘા આવશે પણ પેલી રોડ ટચ નહીં. રોડ ટચ છે ને 4 વીઘા એ લેવાનું કરજે. કોલ ઉઠી નો ભાવ આવશે પણ મું કીધું ને એનો આમાં મગજમાં ઉતારી જઈએ પાછું. એ રેજ માગું. એ રેજ માગવાની તો મને તો એ રેજ આલો. ત્યાં જઈને ખાલે એ હાલી એ નહીં લેવાની. એમ કે કારે ઓમ કે ઓમ ખાલે કોને એક વખત વાત નાખી દેવાની કે મને તો આ મારા નજીક પડે તો કે મને કે આ રોડ વાળી છે ને આ રેકી હાલો એમ કરી બાપાઈ ખબર છે. પણ બાયડીને કે તે સોળીનું કીધું તો ખબર છે. તું ના કીધ કે તો તું તો પાળકો છું પણ જમાઈશ. પણ સોળી તો એ વણી શકે. સોળી ના હોય તો સમજાઈને કહી દે કે ભાઈ ઓ કે બાપા મને હારી હાલો. શું કીધું? કેવું પડે? કાલ ઉઠી નો ભાવ આવશે સમ ખબર નહીં પડતી. મારા એને કેવું તો પડશે. અરે આ બાપ નું કીધેલું મોનોક. પણ એને કેવું પડશે કે તું સમજાઈ દે. આ રસ્તામાં આ ગામના ગોદર તો આવી ગયા. આગળ સમજાઈ દે. શું કીધું? તારા બે હાઢું કરતી તારા આરે જમીન આરે અલગથી લઈ લેવાનું. શું કીધું? એવું બાયડીને કહી દેજે. અને ભાઈ હું તો જો છોકરા તારા માટે અને હું તો મારા બાયડી પણ છોડી બરોબર ઈવાનું સારું વિચારું. પાયેલું છે તમે પાછા ટપસી ગયો મારા ઉપાદ ગયો છે. બોલાજી છોકર સીધા તાર હારો બાપા. એ બાપા મજામાં હા ભાઈ વણી ખબર કાઢવાની છે અને જમીનની વાત થઈ એટલે શા તૂટી પડ્યા. આ કશું હતું શું ચાલો છો? બસ શાંતિ છે. આ તૂટી ગયા. રામ રામ જય શ્રી કૃષ્ણ. રામ રામ જય શ્રી રામ. મહેમાન બેટા શું કીધો? હા મોજ કરો. તમે તો કસરોજી કહું કે ખાટોજી કહું બધું હરખું છે. કયો જે કહેવો કયો તાણે શું કરે? ભગવાન ને ગમે ખરું. ના ના એ તો વાત સાચી. ગણપતિ એ બોલાયો એટલે જતોડ્યો. ભગવાન હાથ માં સર લેવડો. આપડે પાસે જે કેતા તે વાત કરો એટલે જો ખબરો. હજી કડવું જી બાકી છે ભાઈ. મારા આગળ પાછળ કોઈ સર નહી એટલે આપડે એનો ફેસલો કરી દેવો. બાપા આવો બેટા મજામાં. હા મજામાં. મોજ કરો.
દૂર હા તો ચાલશે, પણ મને એરી આલો આપી દેવાની સોળી આપી દેવાની છે. ના હોય તો હું તો કઉ છું કે હાલ થોડા દાડા પછી સલમ નથી જરતી. સલમ જો મેલી સા ઓય બારી ના ખુડા પડી જા. સલમ સલમ મા દો હા જો સલમ જરી દઈ. સલમ એ જર છે તને મોક્ષે મર છે, તું સ્વર્ગ માં જઈ ને બધું હારા વાલા થઈ જશે. પણ દો હા હું કહું છું, વેવણ આવ્યો છે તો બધું હરખુશ પણ ઓળ કરતા જો, હરખું ઓળ કરતા જો. હું કશું કશું નહીં હાજર છ એટલા મારા પછી લે
કાલ ઉઠીને તમારો છોકરો જીવતો રહે. ના 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 ના, ટુંપો ખઈ ના ખાજો. ના 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 ના, જય દેવ વિવેક. ઓ માશુર માશુર, એ વાળ છે માશુર, એ વાળ એ માશુર દોશી. મો માશુર એ વાળ છો ડોહા તારી દોશી. શરમ વગર ના કરી રોટલા ખવરાય છે ને મુ મારી વાત છે નહીં માનતો. ભૂલ થઈ દે દોશી. એક ચમે પામન કોક તો મળશે કે કશું નહીં મળે. સોરી મેલ શાંતિ લેવી તો તારા હાથે જે પહેરી છે ને સમય તમે ધૂણતા હતા એ રોજ તાણ, તમે મોટા બોલતા હતા રોય. હું શું પૂછું છું તે હું ધૂણતો પૂછો મારા હરણ. હવે ભાઈ હર મશું તાર કોઠા એ કોઠા ભાઈ તાણ અને મારા કોઠા તાણ અને સેમ ટુ સેમ તાર જેવું એના જેવું બોલતો હતો. અવાજ કાઢતો હતો હું પણ હું શું કદી પૂછું તે કશો વાંધો નહીં. પેલો જે થઈ ગયો બરોબર છે કે ના હોય તો પેલો બેને તો ઇવન તો આપી દીધી જમી. જે તમે આ સોડિયો બેસવા કાઢી તે તો આપી દીધું બાપા. એ તો બધું આપણા નોમું કહી નાખ્યું હોય બધું ગમે છે પણ મારા બે વણ હતો એવું ગમે ખરું. ઈવન ગમે ખરું છોડીને ફોન કરી દેજો, મને કરી દેજો કે મારા છોકરા કરી દેવાનો તરત આવી જશે. તરત આવી જાવ છોડી આજ બેટા. શું સમય સુખી તો રિક્ષા નું
જો બધું જનતા ઉડાડતું અમારી માદી છોકરા હવે ભગવાન ને ગમીએ ખરું ભોડાળ ભાઈ રહી ગયા પેલા કસરો ભાઈ રહી ગયા ના ના હા વેટ જ જોતું તું પણ ખરેખર મારા મશહૂર ભાઈ વાળા કોઠે આવી કશું વાંધો નહીં હવે ગમે ત્યારે મારા ડોશી ને વાત કરવી છે ને તો દાખલો વગાડીને સીધો કડવાબીજી ના ઘેર પહોંચ્યો અને ડોશી ને વાત કરી લેવ બીજું તો હું કહું હા ખાટલા બોલીને ખાટલા દેવા હતા હું તો નાહી તો શીખી ગીર બાજુ શોધ દીધી આરામ કરત પાર આવત હરે રામ હરે કૃષ્ણ જગન્નાથ કોઈના કોઠા ના આવે તો આપડા જ કોઠા આવું મારી મોની છોકરી તારો ભાઈ આવ્યો નહીં આ તો તારા માટે બધું નાટક કરી શકે આ તો કડવા બની બુજ્જી છે તને શું ખબર નહીં પછી તારા બાપનું તો ઓળખ થોડું તો ઓળખ કશું હોય ને બધા ખાતે નાટક કરો છું કઈ તારે બધાને બે ખાઈ લે ને એટલે બધા બી હોય એટલો અભર ખબર તો નહીં પડે ડાયરેક્ટ વસી જઈને બે દોણા લઈને તું હજી મને શું ઓળખી તું બંધ થઈ જા શું તારો બાપ જેટલું કરે છે ને એમાં શાંતિ થી રાખ કશો વધો નહીં બાપા ભાઈ એનું અભર એ બારી બાર વીઘવામાં ના હોય તો હું તાર ફેન્સિંગ કરાવી દઉં છું અત્યારે જઈને થોભલા બબલા આગળ કોઈ મોય કૂતરું કે ઊંજળો પહેરે ને એવું કરી નાખું છું એવું અને કારણ હું આબું હું નાબું ખાલી રેખ દેખ રાખજે મરતા મરતા આટલું કરીને જઉં છું શું વધો નહીં બાપા તમે થો એટલે હું બે હાર્યો આ પાછો બધો વણો ઘર બરાબર તમે બહાર બે જણો ચાલો રિક્ષા પેશિયલ કરીને લઈ જાય ને તિજોરીના શખવાનું નહીં એના હેઠેણ આપણી પેલી કોથળી પડે છે એમાં 800 રૂપિયા પડે છે દૂધ રિક્ષાને ભાડો એને પેશિયલ કરીને નીકળી જાય તો બેટા જો હું આવું હા થોડું કોમ છે બેટા મારી માની શોગન એ મશીરવી ભણતો જ દોઢ વર થઈ ગયું ને એ સાચે પાછો આવતો પણ આ ખાલે ખાલે હા કલે કંઈક નાટક કર્યું ને મારે મારી છોકરાનું કોમ થઈ ગયું છોકરાને બાર વીઘા જમીનનું સુખ થઈ ગયું તાણે હું નાટક કરવું પડે કશું આવ્યું નહીં અને તમે કહું છું આવા નાટક કરતા હોય ને આથી સાવધાન રહેજો મારા જેવા ઘણા લોટ છે બજારમાં ફરતા વિડીયો ગમે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો હું જોઈ રહ્યા છો દબાવો બટન દબાવો આ એમ